જામનગરમાં નવાગામ ખેડ વિસ્તારના એક રહેવાસીએ તેમને મળતા ગેસ સિલિન્ડરમાં ઓછો ગેસ આપવામાં આવતો હોવાની ફરિયાદ ગેસ એજન્સીને કરી છે. આજે સ્થાનિક કોર્પોરેટર રચનાબેન નંદાણીએ ફરિયાદીના ઘરે જઈ ગેસના બાટલાનું વજન કરી નિયત વજન કરતા ઓછો ગેસ મળ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. અમારે આની પહેલા અમારે 5 કિલો ઓછો આવ્યો હતો, એની પહેલા 1 કિલો ઓછો હતો, અને આ અત્યારે આવ્યો ને 2-2 કિલો જેવો ઓછો છે. અમે એની કમ્પ્લેન કરાવેલી હતી પણ કોઈ અમને રિપ્લેસમેન્ટ આવી નથી પાછી. અને આજે પણ હું એની ઓફિસે ગયો હતો દેખાડવા, તો અમને 10 મિનિટ ઉભો રાખ્યો કે હજીભાઈ ઉભા રહ્યો, કાંટા મગાવી દી, એવી રીતના ઉભા રાખ્યા. માજી તમે બોલો. હવે આટલા મોંઘા બાટલા, એક તો અમારા છૂટ મજૂરી વાળા રહ્યા, તો ભાઈ એના 2 રૂપિયા રહેતા હોય તો એના રાખે, આપણા 2 રૂપિયા આપણા બાકી ન રહીએ. એટલે માજીનું કહેવાનું એમ છે, તમે બાટલામાં 2 રૂપિયા બાકી રહેતા હોય ને તો એ બીજા મહિને જ્યારે લેવા આવે ને ત્યારે અમારી પાસે 2 રૂપિયા છૂટા ન હોય તો એ 2 રૂપિયા લઈ લે છે. પણ એ લોકો બાટલાના ગેસમાં ચોરી કરે છે ને, એ આપણે હલાવી લેવાનું. અને પેલા 5 કિલો પછી 1 કિલો પૈસા પૂરા નહીં તો અમને ગેસ પૂરો આપવો જોઈએ ને. પૈસા પૂરા આપે તો ગેસ પૂરો આપવો જોઈએ. એટલે આજે લોકોને જાગૃત બનાવવા માટે થઈને અમે આજે આ વિડીયો બનાવીએ છીએ કે તમે આવી તો પાસેથી અમને શીખવા મળ્યું કે હવે બાટલા ઘરે જોખવા પડશે. કારણ કે દર મહિને આવી રીતે 2-2 કિલો ને 1-1 કિલો બાટલો ઓછો આવે ને એમાંય બાટલાના ભાવ આસમાને. એટલે હું તો આ ટાઈપના જાગૃત નાગરિકોને ખૂબ અભિનંદન આપું છું કે જેને આજે અમને મહેશભાઈ ને અમારા વોર્ડ પ્રમુખને અને સુભાષભાઈને બોલાવી અને બાટલાની જાણ કરી. એટલે આજે અમે વિડીયો બનાવીએ અને અમે તમારા સુધી આ વિડીયો મોકલીએ છીએ અને તમને પબ્લિકને જાગૃત કરીએ છીએ કે આ ટાઈપનું બાટલાના ગેસમાંય ચોરી થાય છે. એક તો બાટલાના ભાવ આસમાને અને એમાંય પ્રાઇવેટ એજન્સી વાળા તો અમને ગેસ તો પૂરો આપવો જોઈએ ને. એટલે ગેસ આમાં ઓછો આવે છે એટલે લોકો બધા હવે જાગૃત થાજો. એક તો બાટલાના ભાવ પૂરા આપો છો અને ગેસ આમાં ઓછો આવે છે, એટલે હવે એ રીતનું તમારે ચેક કરીને લેવાનું છે. અને આ પ્રાઇવેટ એજન્સી જે બાટલાની બધી કંપનીઓ છે, જે લોકો એજન્સી વાળા ચોરી કરે છે, વિડીયોના માધ્યમથી એ લોકોના ઘરે આવી અને અમે તમારા સુધી આ મેસેજ પહોંચતો કરીએ છીએ. જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં હિંગડા ચોક તરફના માર્ગને 15 મીટર પહોળો કરવા ડીપી કપાત કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા 18 વ્યવસાયિક એકમો, 1 રહેણાંક અને 1 આંગણવાડી સહિત કુલ 20 મિલકત તોડી પાડવાની કામગીરી શરૂ થઈ છે. આજે કમિશનર વિજયકુમાર ખરાડીની સૂચનાથી એસ્ટેટ શાખાના અધિકારીઓ એનઆર દીક્ષિત, મુકેશ વરણવા, સુનિલ ભાનુસાળી, રાજભા જાડેજા, રાજભા ચાવડા, સિટી એન્જિનિયર ભાવેશભાઈ જાની વગેરેની દેખરેખ હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. સમાજથી લઈ હિંગડા ચોક સુધીનો 18 મીટરનો ડીપી પૈકી હાલે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 15 મીટરનો ડીપી રોડ મંજૂર કરવામાં આવે છે. એ પૈકી 200 મીટર રોડમાં ટોટલ દબાણ છે, એ દબાણ દૂર કરવાની કામગીરી આજે એસ્ટેટ શાખાના કંટ્રોલિંગ અધિકારી તથા કાર્યપાલિકાની ડીપીડીસી શાખા ગોસાઈભાઈ, એસ્ટેટ ઓફિસર દીક્ષિત સાહેબ તથા સમગ્ર એસ્ટેટ શાખાની અંદાજે 35-40 માણસોની ટીમ, 2-3 જેસીબી અને 4 ટ્રેક્ટરથી આ કામગીરી શરૂ કરવામાં આવી છે. અને પોલીસ બંદોબસ્ત 3 ડિવિઝનનો પોલીસ બંદોબસ્ત, ફાયર સ્ટેન્ડબાય અને ફાયર અને લાઇટની ગાડી સ્ટેન્ડબાય રાખવામાં આવેલ છે. આ ઉપરાંત કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે પણ પોલીસ સ્ટાફને રાખવામાં આવેલ છે. અને આ કામગીરી સાંજ સુધીમાં પૂરી કરવામાં આવશે. 18 ઇન્ડસ્ટ્રીયલ મિલકતો છે, 1 કોમર્શિયલ અને 1 રહેણાંકની મિલકત છે. ટોટલ 20 મિલકતો કપાસમાં આવે છે. અને આ સીધી રોડ બનાવવાનું તથા ભૂગોળ બટનનું પણ ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે. આ જેવું ડિમોલિશન પૂરું થાય એટલે પહેલાં ભૂગોળ બટનનું કામ ચાલુ થશે, પછી 4 લેન સીસી રોડ બનાવવાનું કામ ચાલુ થશે. નોટિસ આપેલી હતી, નોટિસ તેમજ ધોરણસરની સુનાવણીની બધી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણીની પૂર્વ તૈયારી રૂપે આજે જામનગરમાં યોગ શિબિર તથા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મેયર બીનાબેન કોઠારી સહિતના આગેવાનોએ બાઇક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજરોજ એક યોગ રેલી અને યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, હું જિલ્લા કોઓર્ડિનેટર પ્રીતિ શુક્લ. જામનગરની અંદર યોગ અંગે જાગૃતિ આવે અને અનેક યોગ વર્ગો શરૂ થાય
અને એ યોગ વર્ગની અંદર જામનગરની જનતા લાભ લઈ અને નિરોગી બને એવા 50,000 યોગ વર્ગ શરૂ કરવા જઈ રહ્યા છીએ. એ અંતર્ગત આજરોજ આ રેલી અને શિબિરનું આયોજન આદરણીય ચેરમેન શ્રી શિષપાલજી રાજપૂતના નેજા હેઠળ શરૂ કરવા જઈ રહ્યા છીએ. મહાદેવહર, જય પરશુરામ. જામનગરમાં થોડા દિવસ પહેલા જ પ્રદર્શન ગ્રાઉન્ડની દિવાલો પર રાજકીય પક્ષોનું ચિત્રયુદ્ધ ચર્ચિત બન્યું હતું. ભાજપના ચૂંટણી ચિહ્ન કમળની બાજુમાં જ કોંગ્રેસે મોંઘવારીના પ્રતિક રૂપે ગેસનો બાટલો ચિતર્યો હતો. આ પછી ભાજપ અને કોંગ્રેસના શહેર પ્રમુખોએ મીડિયાના માધ્યમથી આરોપ પ્રતિઆરોપ લગાવ્યા હતા. આ પછી વહીવટીતંત્રએ ભાજપનું ચૂંટણી ચિહ્ન કમળ અને ગેસનો બાટલો બંનેના ચિત્રો ભૂસી નાખ્યા હતા. પરંતુ આજે ફરી ક્રિકેટ બંગલા અને ડીસીસી હાઈસ્કૂલની દિવાલ પર ચિત્રયુદ્ધ જોવા મળ્યું હતું. ભાજપના કમળની બાજુમાં જ આ વખતે મોંઘવારીના પ્રતિક રૂપે તેલનો ડબ્બો ચિતરવામાં આવ્યો છે. હવે આ વિવાદ ક્યાં જઈ અટકશે એ તો સમય જ કહેશે. જામનગર રેલવે સ્ટેશનેથી મુંબઈ સેન્ટ્રલ ઓખા સૌરાષ્ટ્ર મેલ ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે નીતાબેન રવારી નામના મુસાફરે ચાલતી ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કર્યો હતો. આમ કરવા જતાં નીતાબેન પ્લેટફોર્મ અને રેલવેના પાટાની વચ્ચેની જગ્યામાં પડી ગયા હતા. આ તકે ત્યાં હાજર રેલવે પ્રોટેક્શન ફોર્સના હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહે સમય સૂચકતા દાખવી નીતાબેનને ખેંચી લેતા તેઓ ટ્રેન નીચે આવતા બચી ગયા હતા. રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ મેનેજર અનિલકુમાર જૈન તથા ડિવિઝનલ સિક્યોરિટી કમિશનર પવનકુમાર શ્રીવાસ્તવે મહિલા મુસાફરનો જીવ બચાવનાર દેવેન્દ્રસિંહની પ્રશંસા કરી પીઠ થાબડી હતી. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જામનગર જિલ્લા પંચાયત દ્વારા 30 એપ્રિલે નગરના ટાઉન હોલમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખેત પેદાશો અંગેનું પ્રદર્શન તથા વેચાણ માટેના સ્ટોલ પણ કાર્યરત કરવામાં આવશે. જામનગરમાં હવાઈ ચોક પાસે ભાનુશાળી વાડમાં આવેલ શ્રી હિંગળાજ માતાના મંદિરે ભાનુશાળી જ્ઞાતિ દ્વારા આજે ચૈત્રવદ તેરસના દિને પરંપરાગત રીતે નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મોત્સવના ઉપક્રમે બ્રહ્મભોજન તથા ભાનુશાળી જ્ઞાતિના નાચ જમણનો કાર્યક્રમ પણ યોજાયો હતો.